ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજમાં પૂરતો સ્ટાફ જોવા મળતો નથી. અમદાવાદની મોટાભાગની કોલેજમાં પ્રોફેસરોની સંખ્યા નથી, જેને લીધે વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ અગવડતા પડતી હોય છે. પ્રોફેસર ના હોવાથી લેક્ચર સમયસર લેવાતા નથી. આવા વિષયોમાં વિદ્યાર્થીઓએ જાતે જ તૈયાર કરવા પડતા હોય છે. આ બધા પ્રશ્નો યુનિવર્સિટી સામે વર્ષોથી છે, પરંતુ તંત્રના બહેરા કાને સંભળાતો નથી, જેના વિરોધમાં મંગળવારે એનએસયુઆઈ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિ વિરુદ્ધ સૂત્રચાર પણ કર્યા હતા. કોલેજમાં ગવર્મેન્ટનો, અધ્યાપકોનો અને નોન ટીચિંગનો પૂરતો સ્ટાફ નથી, તેના ભોગે વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અને ગ્રાન્ટીનેટ કોલેજોમાં ડબલ શિફ્ટ ગ્રાન્ટીનેટની વધારવાને બદલે આ લોકો સેલ્ફ ફાઇનાન્સની મંજૂરી આપી રહ્યા છે, જેમાં 1250 રૂપિયાથી માંડીને ફી 25000 સુધી કરવામાં આવી છે. આમ જે ફી ગરીબ વિદ્યાર્થીઓને પોસાય તેમ નથી, અને આ એક અસહ્ય પ્રકારનો ફી વધારો છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ યુનિવર્સિટીની શિક્ષણ ફી અને પ્રવેશ ફીના નામે તૂટીંગ રકમ ઉઘરાવે છે, જેને લીધે મધ્યમ વર્ગના લોકો સારા શિક્ષણથી વંચિત રહે છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મેર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.